હાલ ગરમી વચ્ચે પોલીસ માટે રાહતના સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. વાત કરીએ સમાચારની તો ગરમી વચ્ચે પોલીસ માટે રાહતના સમાચારો સામે આવી રહ્યા છે. પોલીસ કર્મચારીઓ માટે છે રાહતના સમાચાર. ટ્રાફિક પોલીસે તડકામાં વધુ ન રહેવા માટે સૂચના આપવામાં આવી છે. તો ફરજ દરમિયાન પોલીસ કર્મી પહેરી શકશે કેપ. આ સાથે જ છત્રીનો ફરજિયાત ઉપયોગ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. તો છાસ પાણી અને ઓઆરએસ ની વ્યવસ્થા રાખવા માટે પણ અપાયા સૂચન. મહત્વના સમાચાર. હાલ પોલીસ કર્મીઓ માટે ગરમી વચ્ચે પોલીસ માટે રાહતના સમાચાર મળ્યા છે. પોલીસ કર્મચારીઓ માટે ખૂબ રાહતના સમાચાર હાલ પ્રકાશમાં આવી રહ્યા છે. ટ્રાફિક પોલીસે તડકામાં વધુ ન રહેવા માટે સૂચના આપવામાં આવ્યા છે. આ સાથે જ ફરજ દરમિયાન પોલીસ કર્મી પહેરી શકશે કેપ. તો છત્રીનો ઉપયોગ ફરજિયાત કરવાની છે સૂચના. આ સાથે જ છાસ પાણી અને ઓઆરએસ ની વ્યવસ્થા રાખવા માટે પણ સૂચનો આપવામાં આવ્યા છે. પોલીસ કર્મી માટે રાહતના સમાચાર હાલ પ્રકાશમાં આવી રહ્યા છે. ટ્રાફિક પોલીસે તડકામાં વધુ ન રહેવા માટે સૂચનો આપવામાં આવ્યા છે. તો આ સાથે જ ફરજ દરમિયાન પોલીસ કર્મી ટોપી પહેરી શકશે તેમજ છત્રીનો ફરજિયાત ઉપયોગ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. સાથે જ છાસ પાણી અને ઓઆરએસ ની પણ વ્યવસ્થા રાખવી તેવા સૂચનો હાલ આપવામાં આવી રહ્યા છે. પોલીસ કર્મચારીઓ માટે રાહતના મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે. ટ્રાફિક પોલીસને તડકામાં વધુ ન રહેવા માટે સૂચનો આપવામાં આવ્યા છે. આ સાથે જ છત્રીનો ફરજિયાત ઉપયોગ કરવો, કેપ પહેરવી અને સાથે જ છાસ પાણી અને ઓઆરએસ ની વ્યવસ્થા રાખવા માટે પણ સૂચનો આપવામાં આવી રહ્યા છે. ગરમી વચ્ચે પોલીસ કર્મચારીઓ માટે મોટા રાહતના સમાચાર. ટ્રાફિક પોલીસે તડકામાં વધુ ન ઉભા રહેવા માટે કરાયા છે સૂચન. તો ફરજ દરમિયાન પોલીસ કર્મી પહેરી શકશે કેપ. આ સાથે જ છત્રીનો ફરજિયાત ઉપયોગ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. ઉપરાંત છાસ પાણી અને ઓઆરએસ ની પણ વ્યવસ્થા રાખવા માટે સૂચનો આપ્યા છે.